દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 12મો અધ્યાય ચાલે. 12મા અધ્યાયમાં ભગવાન જે ભક્તના લક્ષણો જણાવે છે એમાં આગળનું લક્ષણ છે જે કષ્ટ મુક્ત છે. ગત વ્યથ એટલે કષ્ટ મુક્ત છે એ ભક્ત મને પ્રિય છે. કષ્ટ આવવા છતાં પણ એને સહજતાથી સ્વીકારી લે, એના મોઢાની એક પણ રેખા ના બદલાય એવો ભક્ત મને પ્રિય છે. સુખ અને દુઃખના સંજોગોમાં કષ્ટો ગમે એટલા આવે છતાં એ પણ પોતાના ભક્તિના માર્ગ પરથી ચલિત થતો નથી એ ભક્ત મને પ્રિય છે. સુખમાંના છકી જઈએ, દુઃખમાંના ડરી જઈએ, હારીએ ના હિંમત, હારીએ ના રામ નામ, સીતારામ 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 કહીએ. જેવી રીતે રાખે રામ એવી રીતે રહીએ, રામ રાખે તેમ રહીએ, ઓ ધવજી રામ રાખે તેમ રહીએ. આપણે ચીઠીના ચાકર છઈએ, ઓ ધવજી રામ રાખે તેમ રહીએ. ગમે એવા કષ્ટો આવે છતાં પણ બસ ભગવાન તું જેવી રીતે રાખું, તું જે સંજોગો મોકલું એને હું સહર્ષ સ્વીકારી લઉં. આ તો યાર સેજ દેવું થઈ જશે, કપાહોમ છોંટવાની દવા હોત છે પીવા, મરી જવું મરી જવું. એટલે સિકંદર, નેપોલિયન ને હિટલર મરી ગયા તોય આ દુનિયા ચાલે છે, તો તું કપાહોમ છોંટવાની દવા પી જઈશ તો દુનિયા અટકી પડશે. પતિ પત્ની જોડે ઝઘડો થયો, સામાન્ય ઝઘડો થયો, એટલે વાત વાતમાં પંખે લબડી જવું, તે પંખે લબડી જશે. ટીવી જોઈએ છે આપણે, એટલે બે વાહનો ભેગો હોય ના ખખડે યાર, નિયમ છે સંસારનો. પતિ પત્ની વચ્ચે થાય ઝઘડા, ઝઘડા થાય, સમાધાન થાય, નાની નાની વાતોમાં યાર માણસનું મનોબળ એટલું તૂટી ગયું છે અત્યારે. સામાન્ય સામાન્ય બાબતોમાં કેસ કરી દઉં, કોર્ટમાં જઉં, પંખે લબડી જાઉં, આત્મહત્યા કરી, કેનાલમાં ભૂસકો મારું, તા માર કેનાલમાં ભૂસકો મારીશ તો જીવથી તું જઈશ. પાછળવાળા તો 13 દાડે 13મું કરીને 14મે દાડે વર્ષી વારીને બધા પોતપોતાના કોમમાં લાગી જશે. તું ગયો આ મનખા દેહ કરોડો અવતારે જે ના મળે એવો હીરો તે ખોયો આત્મહત્યા કરીને. મિત્રો, ભક્ત એને કહેવાય જો ભક્ત પ્રહલાદ, ધ્રુવ, ઇતિહાસ યાદ કરો, નરસિંહ મહેતા, મીરાબાઈ, કેટલા કષ્ટો આવ્યા, કેટલા કષ્ટો વેઠ્યા એમને જીવનમાં. એવા કષ્ટો આપણે હોય તો શું કરીએ યાર. અર્જુન સામે કેવો સંજોગ આવ્યો, દાદાને મારવાના, ગુરુને મારવાના, આ બધાનું ખૂન કરવાનું, એવા સંજોગ તો આપણી હોમે કયા આવે છે યાર. બહુમાં બહુ આપણી હોમે સંજોગ આવે તો 5-10-50 હજારનું દેવું થઈ જાય, કો તો ઘરમાં થોડો ઝઘડો થયો હોય, થોડી પૈસાની ખેંચ તો પડે, એ સિવાય કયા એવા આમ આત્મહત્યા કરવા પડે એવા સંજોગ આપણી હોમે આવે છે અને આયા છે એવા યાર. સામાન્ય સામાન્ય સંજોગોમાં નાસીપાત થઈ જવું. નરસિંહ મહેતાની સામે તો જોવો યાર, બેરે બેરે ઘરનો ચૂલો સળગતો હતો એવી પરિસ્થિતિ હતી. મળ્યું તો ઠીક, નહીતર ભૂખ્યા હોઈ જવાનું. સુદામાને યાદ કરો યાર, સુદામા જેવું દુઃખ તો નથી ના પડે. સુદામાને છોરો ભૂખ્યો હોઈ રહી યાર. સુદામા પોતાના પેટનો ખાડો પૂરવાના ના મારે, 4 છોરોનો ખાડો તો કઈથી પૂરે યાર. રાતોની રાતો ભૂખો ભૂખ્યા હોઈ રહેવું પડે, એવું દુઃખ હોય તો આપણે શું કરીએ, એવું દુઃખ વેઠ્યું. પણ અંદર નિશ્ચય પાકો રાખ્યો, ના, ગમે એવા કષ્ટો આવશે મારા જ કર્મનું ફળ છે, હું ભોગવીશ એને, હસતા મુખે ભોગવીશ. ત્યારે સાહેબ સુદામાને કૃષ્ણ મળ્યા અને કૃષ્ણ ભેટીને રડ્યા યાર. સુદામાને ભેટીને રડ્યા એવો મિત્ર એમને. નહીં કહ્યું કે ભક્તિ છે ખાડાની ધાર, ભક્તિ એ તો ખાડાની ધાર કહેવાય યાર, એના પર ચાલવું એ રમત વાત નથી. મીરાબાઈએ જુઓ ઝેરનો પ્યાલો આવ્યો,
મીરાને, સુખો નથી મીરાને. મેવાડનો રાનો, રાજમહેલ, વૈભવ બધું હતું, કોઈ ખોટ નથી. ઝેરનો પ્યાલો આલ્યો યાર, ગટગટાઈ દીધો. વિચાર કરો તમે શું ખોટ હતી આ લોકોને. આવા ભયંકર અવળા સંજોગો આવ્યા, દુઃખના સંજોગો આવ્યા, છતાં પણ પોતાની જે ભક્તિ, પોતાનો નિશ્ચય જે હતો, એમાંથી ક્યારેય ચલાયમાન થયા નથી. અને ત્યારે સાહેબ આજે ઇતિહાસના પાના ઉપર એમના નામ અમર થઈ ગયા. નરસિંહ, મીરા, તુકારામ, એકનાથ, સુદામા, આ બધાને આજે ઇતિહાસ યાદ કરે. હું તમે યાદ કરીએ છીએ યાર, આપણને જો પણ કૂતરો હોવ યાદ નહીં કરે. જો આપણે પંખે લટકીને મરી જઈશું કે કેનાલ મેં ભૂસકો મારશું, કૂતરો હોવ યાદ નહીં કરે. માટે આવા હલકટ વિચારો, આત્મહત્યાના વિચારો કાઢી નાખજો, ડિપ્રેશન કાઢી નાખજો અંદરથી. ચિંતા બિંતા હોય તોય, ટીવીમાં આવે ઘણા, દેવું વધી ગયું, સામૂહિક આત્મહત્યા. પહેલાં છોકરાઓને દવા પીવડાવી દીધી, મારી નાખ્યા, પછી પોતે મરી ગયા. આ જીવન છે યાર. ગીતાનું જ્ઞાન હોય, ગીતાની દ્રષ્ટિ હોય, પછી ડર સાનો, બીક સાની યાર. દેવું થયું છે, ધીમે 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 દેવું ધોવાઈ જશે યાર. એના માટે આત્મહત્યા કરતી હોય. મિત્રો, ખાસ યાદ રાખજો, નવી પેઢીને સાચવજો. નવી પેઢીનું મનોબળ એટલું મજબૂત નથી, નાની નાની વાતમાં ભયાનક પગલાં ભરી લે છે. એટલે મિત્રો, બાળકોને ખાસ સાચવજો, આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપજો, આ ભગવદ્ ગીતાની દ્રષ્ટિ એમનામાં પણ ઊભી થાય, બાળકોમાં ઊભી થાય, એવા પ્રયત્નો તમે કરજો, એવા સંસ્કારો આપજો યાર. પ્રહલાદને તો ઓછું દુઃખ હતું યાર, હરણ્યકશ્યપ જેમ કે અહંકારની ટોચ ઉપર બેઠેલો હરણ્યકશ્યપ, મારા સિવાય આ ધરતી પર કોઈ ભગવાન નથી, હું જ ભગવાન. વરદાન લીધા પછી સાહેબ, દિવસે ના મરું, રાતે ના મરું, ઘરમાં ના મરું, ઘરની બહાર ના મરું, અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી ના મરું, તથાસ્તુ કહ્યું. ત્યાં તો હરણ્યકશ્યપ ખુશ થઈ ગયો, વાહ અમર થઈ ગયો હું, તાકાત નથી હવે કોઈ ભગવાન મને મારી શકે, દેવો મારી શકે, અમર થઈ ગયો. પણ જુઓ એનો અહંકાર પણ ઇતિહાસના પાના, એમ કે પ્રહલાદને ડુંગર પરથી નાખ્યો, નીચે બચી ગયો, દરિયામાં નાખ્યો બચી ગયો. થાંભલાએ બાદ ભીડાઈ, ગરમ ગરમ થાંભલાએ બચી ગયો યાર. પ્રહલાદે કોઈ દિવસ પોતાનો નિશ્ચય નથી છોડ્યો. એનો નિશ્ચય હતો કે ભગવાન, મારે તો મારા જે ભગવાન છે, જેનું નામ લઉં છું, એ જ ભગવાન કૃષ્ણ, કનૈયો દ્વારકાનો કાળિયો નાથ, અને એ કાળિયાના સાહેબ, એ ભગવાનનું નામ એને છોડ્યું નથી. ભલે મારો જીવ જતો રહે યાર, જીવ જતો રહે, ભક્તિમાં તો જીવની પરવા ના હોય, મારો જીવ જતો રહેશે, હું રામનું નામ નહીં છોડું છું. ભલે મારા બાપા મને મારી નાખે, જેલમાં નાખ્યો એને, છતાંય પણ નહીં, મારો રામ, મારો આત્મ રામ મારો ભગવાન છે, તમે મારા ભગવાન નથી, તમે એ નથી. અને અહંકાર જ્યારે ટોચ પર ગયો, કોઈ પણ માણસનો અહંકાર જ્યારે ટોચ ઉપર જતો રહે, ત્યારે એની પાછળ, એ અહંકારની પાછળ સર્વ વિનાશ હોય છે સાહેબ. વિનાશ સિવાય બીજું કશું જ નથી હોતું. અને માણસ ભક્તિની ટોચ પર ચડી જાય ત્યારે શાશ્વત અને સનાતન સુખ સિવાય બીજું કશું જ નથી હોતું. હરણ્યકશ્યપ અહંકાર ટોચ પર ચડી ગયો, અને નરસિંહ, નૃસિંહ રૂપે ભગવાન કે છે પ્રગટ થયા. કહ્યું બોલ, ઉમરાની વચ્ચે લાયા, ઘરના ઉમરાની વચ્ચે, બોલ. માગ્યું તું ને, પશુથી ના મરવું, માણસથી ના મરવું. જો હું પશુ પણ નથી, હું માણસ પણ નથી, અડધો પશુ છું ને અડધો માણસ છું, એવું મારું રૂપ છે. અત્યારનો સમય યાદ કર, સાનો છે, સંધ્યાકાળનો. સંધ્યાકાળને ના દિવસ કહેવાય, ના રાત કહેવાય, રાતે નથી, દિવસે નથી.
તને કઈ કઈ મૂક્યો છે જો યાદ કર ઘરના ઉમરા પર, તું ઘરમાંય નથી અને ઘરની બહારેય નથી. અને તે કહેલું કે અસ્ત્રથી શસ્ત્રથી લોઢાથી લાકડાથી ના મરું, જો મારા જે નખ છે નખ, એ નખ અસ્ત્રય નથી, શસ્ત્ર નથી, લોઢું નથી, લાકડું નથી, આ નખથી ચીરી નાખું તને. સાહેબ, જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, મરેલાનો જન્મ નિશ્ચિત છે, કોઈ અમર કાકડા ખાઈને આવ્યું નથી. હરણ્યકશ્યપે જો આટલા મોટો વરદાન માગ્યું હોય અને વરદાન માણીને એવું સમજી બેઠો કે હું અજરા અમર થઈ જઈશ, મને કોઈ મારી શકે નહીં, આયુષ્ય કર્મ પૂરું થયું, ઋષિ ભગવાન પ્રગટ થયા અને બધા જ નિયમો સાથે વરદાન જૂઠું ના પડે એ સાથે એને કઈ સાહેબ એને મરવું પડ્યું. અહંકારની પાછળ મોત છે, અહંકારની પાછળ વિનાશ છે, અહંકારની પાછળ દુઃખ છે, ભક્તિની પાછળ શાશ્વત અને સનાતન સુખ છે. સાહેબ, આત્મજ્ઞાનની પાછળ, ભગવદ્ ગીતાના જ્ઞાનની પાછળ શાશ્વત સનાતન સુખ છુપાયેલું છે. કુદરત કહે છે તારી ચોઈસ છે, તું સંપૂર્ણ સ્વતંત્ર છે, તારે આમાંથી કયું નક્કી કરવું એ તારે કરવાનું છે. મિત્રો, બુદ્ધિ આપી છે મને તમને, કરોડોની કિંમતનો મનુષ્ય અવતાર મળ્યો છે, તો એ મનુષ્ય અવતારમાં સુકામ અહંકાર કરવો, સુકામ આપણે આપણા પગ પર કોહાળો મારવો, સુકામ વિનાશને વેરવો, એના કરતાં તો યાર ગીતા જ્ઞાનને આત્મસાત કરી શાશ્વત અને સનાતન સુખને પામી લઈએ કે જે સુખની ઉપર બીજું કોઈ સુખ નથી. સુખ સુખનું સુખ અનંત કાળ સુધી, આનંદ પરમાનંદ સુખ સુખનું સુખ અનંત કાળ સુધી, દુઃખનો છાંટોય નથી. સુકામ એવા સુખને, સુખની શોધમાં ના નીકળી પડવું, સુકામ એવા સુખને પામવાની અપેક્ષા ના રાખવું. નિશ્ચય કરું કે મારે બસ આ સુખ જોઈએ છે. કુદરત કહે છે નિશ્ચય કરવો એ તારા હાથમાં છે અને ફળ આપવું એ અમારા હાથમાં છે. જેવો નિશ્ચય કરીશ એવું ફળ એવા સંજોગો આવતા ભવે સપ્લાય કરવા પડશે. તું એવો નિશ્ચય કરીશ કે મારે શાશ્વત ને સનાતન સુખ જોઈએ છે, મુક્તિનું સુખ જોઈએ છે, એવો નિશ્ચય કરીશ, આવતા ભવે અમારે સંજોગો એવા ભેગા કરવા પડશે કે જ્યાં તને શાશ્વત સનાતન સુખ મળી શકે એવા સંજોગો ભેગા કરવા અમે બંધાયેલા છીએ. આ કુદરતનો અફર કોઈ પણ ચોકડી ના મારી શકે આ બ્રહ્માંડમાં, એવો અફર કાનૂન છે કુદરતનો, અફર કાનૂન. માત્ર આપણે દ્રઢ નિશ્ચય કરવાનો છે મારે કંઈ ના ખપે, શાશ્વત સનાતન સુખ, મનુષ્ય અવતાર, મુક્તિ, બહુ બહુ જ્ઞાનીમાં જ્ઞાની પુરુષનો સંજોગ, બહુ બહુ મોક્ષનો સંજોગ, બસ એ સંજોગો સિવાય મને કંઈ ના ખપે, આવો દ્રઢ નિશ્ચય કરી લો. કુદરત કે આ નિશ્ચય કર્યો એટલે તારો પ્રોગ્રામ અમારા કોમ્પ્યુટરમાં ફિટ થઈ જશે અને તે જેવો પ્રોગ્રામ ફિટ કર્યો એવું રિઝલ્ટ આલવા અમે બંધાયેલા છે, અમારા કાનૂનથી બંધાયેલા છે. આવો પ્રોગ્રામ આપણે ફિટ કરીશું ને સાહેબ, તો આવતા ભવે આ જ્ઞાનના સંજોગો કુદરતે ભેગા કર્યા વગર છૂટકો નથી. સાહેબ, બાપાની બય જાલી ભેગા કરવા પડે. મારો ફેવરેટ શબ્દ હું બોલું છું વચન દઈને, હા, કુદરતે પણ હા બોય જાલીને ભેગા કરવા પડે, કારણ કે આ સનાતન સિદ્ધાંત છે, આ કાનૂન છે, આ વિજ્ઞાન છે, આ શુષ્ક જ્ઞાન નથી, આ શુષ્ક જ્ઞાન નથી, આ શાસ્ત્રોનું જ્ઞાન નથી, આ પોથીમાંના રીંગણા નથી, આ પોથીઓનું જ્ઞાન નથી. સાહેબ, આ હું સિદ્ધાંતની વિજ્ઞાનની વાત કરું છું કે તમે છેલ્લા શ્વાસ સુધી આપણે શાશ્વત સનાતન સુખ અને ગીતા જ્ઞાનના એ મેળવવાનો જો દ્રઢ નિશ્ચય કરીશું છેલ્લા શ્વાસ સુધી, એની જ અપેક્ષા રાખીશું, એની જ તાલાવેરી રાખશું, કુદરત કે આવતા ભવે આ સંજોગો અમારે ભેગા કરવા પડે 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 ને પડે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાહેબ, તો હવે બાકીનું જે કંઈ આયુષ્ય આપણું રહ્યું છે બધાનું, બધા જ દર્શકોને બે હાથ જોડીને વિનંતી છે, જો તમારે શાશ્વત સનાતન સુખ જોઈતું હોય, આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ જોઈતી હોય, તો અત્યારથી જ આ બનરભાઈની સામે દ્રઢ નિશ્ચય કરી લો કે બસ મારે તો ભવ ભવ શાશ્વત સનાતન સુખ, આદિ વ્યાધિમાં ઉપાધિમાં સમાધિ અને
મુક્તિનું જ્ઞાન મારે જોઈએ છે. આવો દ્રઢ નિશ્ચય કરી લો સાહેબ, કુદરતને આપ્યા વગર છૂટકો નથી. કારણ કે કુદરત કાનૂનથી બંધાયેલી છે, કાનૂનથી બંધાયેલી છે. અને કોઈને આ સુખ ના જોઈતું હોય, કોઈને આ ધન સંપત્તિ દોલત રૂપિયા ભૌતિક સંપત્તિ ગાડી મોટર ગાડી જે એક દાડો બધું છોડીને જવાનું છે એમાં જ સુખ લાગતું હોય, તો એને આ નિશ્ચય કરવાની જરૂર નથી. એ એવો નિશ્ચય કરે, મને સારામાં સારી પત્ની મળે, સારામાં સારો પતિ મળે, સારામાં સારા બાળકો મળે, સારામાં સારું મને બંગલો મળે, એક કરોડનો સારામાં સારી ગાડી મળે, એ બધા નિશ્ચય કરવાની છૂટ છે. કુદરત કે તું એવા નિશ્ચય કરીશ તો અમારે તને એવું સપ્લાય કરવું પડશે. કોઈ કહે મફતનું લઈ લેવું છે, મફતનું મહેનત કર્યા વગરનું લઈને ભેગું કરીને કરોડનો બંગલો બનાવવો છે ને આ બધા ભાવ કરશું. કુદરત કે તે નિશ્ચય ભાવ એવો કર્યો છે, આવતા ભાવે અમારે એવું ભેગું કરવું પડશે. પણ એક વાત યાદ રાખજે, તારું પુણ્ય પૂરું થશે એટલે આ બધું અમે જપ્ત કરી લઈશું. જ્યાં સુધી પુણ્ય હશે ત્યાં સુધી આ રહેશે, પણ જે વખત પુણ્ય પૂરું થશે ને ઓવરડ્રાફ્ટ શરૂ થશે તે દિવસે આ બધું અમે અમારી જપ્તીમાં લઈ લઈશું. પછી હાથે પગે તું થઈ જઈશ. અને જો તે શાશ્વત સનાતન સુખ માગ્યું, ગીતા જ્ઞાનનું જ્ઞાન માગ્યું, આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ માગી તે એવો દ્રઢ નિશ્ચય કર્યો તો કુદરત કે એ સંજોગો આવતા ભવે ભેગા કરવા માટે સારું ઘર, સારું ઘર, સંસ્કારી ઘર, શ્રીમંતનું ઘર, એવા એવિડન્સ, એ તો બાય પ્રોડક્શનમાં સારી પત્ની, સારો પતિ, સારા મા બાપ, સારા બાળકો, એ તો બધું મારે બાય પ્રોડક્શનમાં તને આપવું પડશે. છૂટકો જ નથી સાહેબ. આ વિજ્ઞાન છે, વિજ્ઞાન સમજો. વિજ્ઞાન તમારી આગળ કહી રહ્યો છું, જ્ઞાન, વિજ્ઞાન સાથેનું જ્ઞાન. સાતમા અધ્યાયમાં જે કહ્યું ને ભગવાને કે વિજ્ઞાન સાથેનું જ્ઞાન હું તને કહું છું, જે જાણ્યા પછી આ દુનિયામાં કશું જાણવાનું રહેતું નથી, આ વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું સાહેબ. આંબા પરથી કેરી નીચે જ પડે, ગુજરાતમાં નીચે પડે, મધ્યપ્રદેશમાં નીચે પડે, ભારતમાં નીચે પડે, આફ્રિકામાં નીચે પડે, અમેરિકામાં નીચે પડે, ઓસ્ટ્રેલિયામાં નીચે પડે, લંડનમાં નીચે પડે, એને વિજ્ઞાન કહેવાય. એવી રીતે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત જીવ માત્રને લાગુ પડે, મનુષ્ય માત્રને લાગુ પડે. એ ગરીબ હોય, અભણ હોય, ભિખારી હોય, બનેલો હોય, તવંગર હોય, સેલિબ્રિટી હોય, કુદરત કે જેવા ભાવ કરીશ, જેવો દ્રઢ નિશ્ચય કરીશ, એવા સંજોગો આવતા ભવે અમારે તને સપ્લાય કરવા પડશે. મારા બધા જ વાલા કાળજાના કટકા એવા મુમુક્ષુઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે છેલ્લા શ્વાસ સુધી આ જ નિશ્ચય, આ જ ભાવના સદાય હૃદયમાં રાખજો. એમાંથી સેજે ખસી ના જતા તો આવતા ભવે આપણું ટોળું જ્યાં સુધી આ શાશ્વત સનાતન સુખ નહીં મળે ત્યાં સુધી આ ટોળું જે જેવી રીતે અત્યારે ભેગું થયું છે એ જ ટોળું, આ જ ટોળું આવતા ભવે પણ ભેગું જ રહેશે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મણર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.